હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સીન્સ ફોર એ ચોથો દ્રશ્યનો પાઠ જોઈએ. આપણે આઈ એરાઇવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th April 2013. 11th April 2013ના રોજ એ એવરેસ્ટના બેઝ કેમ્પમાં ત્યાં ગયેલી. એક્ઝેક્ટલી 2 years પાસ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ધ મૂવિંગ ટ્રેન. પૂરેપૂર્ણ 2 વર્ષ પૂર્ણ થઈ ગયા મને જ્યારે ટ્રેનથી બહાર ફેંકાઈ ગઈ તેના. એટ ધ કેમ્પ નોબડી સીમ્ડ ટુ નો ડેટ આઈ હેવ એન આર્ટિફિશિયલ લેગ. કેમ્પમાં કોઈ જોઈ ન શક્યું કે આને આ એક કુદરતી પગ છે. વન ડે વાઇલ રિટર્નિંગ, એક દિવસ પાછા ફરતી વખતે, માય લેફ્ટ લેગ ગોટ વેટ. એક દિવસ પાછા ફરતી વખતે મારો ડાબો પગ એ ભીનો થઈ ગયો વિથ સ્નો બીકોઝ બરફથી. આઈ હેડ સ્લીપડ એ કપલ ઓફ ટાઈમ્સ. હું એ મારા પગ બરફમાં સરકી ગયો અને હું પડી ગઈ 2-3 વાર ઓન સ્લીપરી સરફેસ. સ્લીપરી સરફેસ જ્યાં લપસનું હતું ત્યાં. નેક્સ્ટ મોર્નિંગ બીજી દિવસે સવારના લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજી દિવસે સવારના એ કૃત્રિમ પગ મેં બહાર કાઢી અને તડકામાં સુકાવવા રાખ્યો કેમ કે ભીનો થઈ ગયો એટલા માટે. એટ ધેટ ટાઈમ સમ ફોરેજિનર્સ રિયલાઇઝ ડેટ આઈ હેડ ઓનલી 1 leg આફ્ટર ડેટ માય TRP સોરેડ. એમ ત્યારે તેઓ ફોરેજનરને એવો અનુભવ થયો, ભાસ થયો કે આને તો ફક્ત એક જ પગ છે. ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન્સ ટુ સાગર મથા હેડ ઓફ ધ સી ધ લોકલ નેમ ઓફ ધ પીક એવરેસ્ટ. છેલ્લે અંતમાં એને સાગર મથા જે હતા સમુદ્રના તે વડા, ધ લોકલ નેમ ઓફ ધ પીક એવરેસ્ટ, ત્યાંનું એ પર્વતરોહણ ચડનાર જે મોટા હતા એનું નામ નીમા કંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. પર્વત ઉપર ચડવા માટે એને ગાઈડની જરૂર પડતી હોય છે. એ નીમા કંચા એની એક ગાઈડ હતી. હી વોઝ એ નાઇસ એન્ડ હેલ્પફુલ. એ ખૂબ સુંદર અને મદદગાર હતી. નિપલેસ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. જ્યારે હું અપસેટ મૂંઝાઈ જતી હતી ત્યારે મને ટેકો આપતી હતી, મીન્સ કે સપોર્ટ કરતી હતી. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. જ્યારે છેલ્લી ચઢાણ ચડવાની હતી એવરેસ્ટની શરૂઆત કરી ત્યારે ઇટ વોઝ વેરી ડેન્જરિયસ. ખૂબ જ ભયજનક હતી. નેરો પાથ, ખૂબ સાગડા માર્ગો હતા. આઈ સ્લીપેડ એન્ડ ફેલ વન્સ. હું લપસી પડી અને ત્યાં પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારું ઓક્સિજન પણ પૂર્ણ થઈ ગયું હતું. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હું મારા પગના દુખાવાથી હું સફર કરી રહી હતી. માય સેપરા સેડ આઈ મસ્ટ ક્વાઇટ, બટ આઈ ન્યૂ ધેટ ધેર ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. હા, હું જાણતી હતી કે મારું ઓક્સિજન પૂર્ણ થઈ ગયું છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ પેઇન ઇન લર્નિંગ. માય સેપરા સેડ આઈ મસ્ટ ક્વાઇટ, બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. હા, મને ખાતરી હતી કે મને ખબર હતી કે અહીંથી કોઈ પાછું નથી વેરું. આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય સેપરા કેપ્ટ ઇન્ઝિસ્ટિંગ ડેટ આઈ શુડ રિટર્ન. કહે છે કે આઈ પુશ્ડ ફોરવર્ડ, મેં તેની પાછળ ઢકેલું થ્રુ માય સેપરા કેપ્ટ
insisting that I should return. कि हूँ पाची नहीं फरूँ. I have enough oxygen to reach the summit and hoist the country flags. मैंने मारी पास पूरत ऑक्सिजन थू के हूँ पर्वतरोहण पर टोच पर चढ़ीस अने त्या मारा देश नो ध्वज फरकावीस. What happened afterwards? Does matter anymore? त्यारबाद शू थयू कोई बनाव बनेलो. I told Nima Kancha firmly. मैं मारी गाइड Nima Kancha ने कीधेलू. Remember, none can defeat you until you consented. Yes, occasionally failure will test you, but keep trying. हाँ, कोई तमने हानि नहीं पहुँचाड़े until you consented. तमारा में जो विश्वास हसे तो आत्मविश्वास हसे तो yes, occasion failures कोई एवं बनाओ तमने नासीपास करे will test you but keep trying. पन प्रयत्न चालू ज राखवाना. Some doors of opportunity will certainly open. अमुक दरवाजो ये तमने चौकस तक आपसे खुलवानो. Then I could see him following me even as I continue. I could see him. मैं जोयेलू छे. Following me even as I continue to drag myself to the top. मैं मारी जातने ये चालू राख्यू ऊपर ऊपर जवा माटे. मीन्स टॉप सुधी पहोंचवा माटे. The drag, walk, drag, continue till it finally happened. छेले